Hello student, I welcome you all in the e-learning platform of Vimla Vidyalay and I congratulations for a successful completion of second year of your bachelor degree. I am Jayesh Kumar B. Rajgore, assistant professor and head department of microbiology, Sri K.S. Jhaveri Science College, GUD. Aaj apne pehla lecture ni andar sem 5 microbiology na syllabus par overview karishu. The syllabus is taken from the Hemchandracharya North Gujarat University website under CBCS semester grading pattern, which is effective from the June 2013 and December 2013 respectively. Syllabus start karta pehla hu tamaro dhyan e pramane kahi do ke tamaro je semester 5 che e total 24 credit point upar dependent che. Emathi tamari theory na je total grading point che e 14 che. એમાંથી 12 જે છે એ તમારા કોર કમ્પલસરી રી પેપરના છે અને બે જે ક્રેડિટ પોઈન્ટ છે એ તમારા સબ્જેક્ટિવ ઇલેક્ટિવના છે તો બાકીના રહેલા જે ક્રેડિટ પોઈન્ટ છે એમાં એ પ્રમાણે છે કે 6 ક્રેડિટ પોઈન્ટ તમારા પ્રેક્ટિકલના છે 2 ક્રેડિટ પોઈન્ટ તમારા જે કોર થિયરી ઇંગ્લિશ પેપરના છે અને 2 ક્રેડિટ પોઈન્ટ છે એ તમારા ઇલેક્ટિવ જેનેરિક્સના છે આમ થઈને ટોટલ 24 જે છે તમારા ક્રેડિટ પોઈન્ટ બને છે અને એના ઉપરથી તમને તમારું જે માર્કિંગ છે એ મળવાનું છે આપણી પાસે ટોટલ 5 પેપર છે એની અંદર 4 જે છે તમારા કોલ કમ્પલસરી થિયરીના છે અને 1 જે છે તમારું સબ્જેક્ટિવ ઇલેક્ટિવ છે તો ફર્સ્ટ પેપરની ઉપર આપણે ધ્યાન આપીએ તો ફર્સ્ટ પેપર છે જે તમારું MI501 મોલેક્યુલર બેસિસ ઓફ માઇક્રોબિયલ જેનેટિક્સ તો એની અંદર આપણે સ્ટડી કરીશું તો ફર્સ્ટ જે યુનિટ છે એ ફંડામેન્ટલ ઓફ જેનેટિક જેની અંદર તમારે ઇન્ટ્રોડક્ટરી યુનિટ છે જેમાં ડીએનએ સ્ટ્રક્ચર જીન ક્રોમોઝોમ સેલ ડિવિઝન પ્રોકેરિયોટિક જીનોમ ઇન્ટ્રોડક્શન ટુ ક્લાસિકલ એન્ડ મોલેક્યુલર જેનેટિક્સ તો એનું આપણે ઇન્ટ્રોડક્શન લેવાનું છે યુનિટ 2 ની અંદર શું છે તો રિકોમ્બિનેશન ઓફ યુનિટ 2 ની અંદર છે રેપ્લિકેશન્સ ઓફ ડીએનએ તો રેપ્લિકેશન ઓફ ડીએનએ ની અંદર શું છે કે તમે રેપ્લિકેશન ડીએનએ રેપ્લિકેશન કઈ રીતે થાય છે પ્રોકેરિયોટિકની અંદર યુકેરિયોટિકની અંદર એ કઈ ફોર્મની અંદર ડીએનએ રેપ્લિકેશન થાય છે ડિફરન્સ ફોર્મ ઓફ ડીએનએ રેપ્લિકેશન વોટ ઇઝ ડીએનએ પોલિમરેઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ઝાઇમ પ્રોટીન્સ ઇન્વોલ્વ ઇન ડીએનએ રેપ્લિકેશન વોટ ઇઝ લીડિંગ સ્ટ્રેન્ડ વોટ ઇઝ લેગિંગ સ્ટ્રેન્ડ ઓકાઝાકી ફ્રેગમેન્ટ એન્ડ હાઉ ટર્મિનેશન્સ અકર્સ ઇન ડીએનએ રેપ્લિકેશન ઓલ્સો વોટ આર ધ સિગ્નિફિકન્સ ઓફ ડીએનએ રેપ્લિકેશન્સ યુનિટ 3 ની અંદર આપણે શું જોઈશું કે આફ્ટર ડીએનએ રેપ્લિકેશન જો જે જીન ફોર્મેશન થશે જે એમઆરએનએ ફોર્મેશન થશે કે ડીએનએમાંથી એમઆરએનએ ફોર્મેશન થશે એનું એક્સપ્રેશન તમારા જે સેલ્સની અંદર છે એ કઈ રીતના ફોર્મમાં જોવા મળે છે એ તો જીન્સ એક્સપ્રેશન એન્ડ રેગ્યુલેશન વોટ આર ધ સ્ટ્રક્ચર્સ ઓફ આરએનએ પોલિમરેઝ ટાઈપ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આરએનએ પોલિમરેઝ ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન ડિફરન્ટ ઓપેરોન્સ એન્ડ જેનેટિક કોડન્સ યુનિટ 4 ની અંદર આપણે ભણીશું કે જે ડીએનએ રેપ્લિકેશન થવાના ટાઈમે જે મિકેનિઝમની અંદર જો કોઈ ખામીઓ રહી જાય છે તો એને આપણે કહીએ છીએ ડીએનએ ડેમેજ અને એ ડીએનએ ડેમેજને ઓવરકમ કરવા માટે તમારી બોડી કે સેલ જે છે એ એની રિપેર મેકેનિઝમ એપ્લાય કરે છે તો વોટ આર ધ ડીએનએ ડેમેજ એન્ડ ધેર રિપેર મેકેનિઝમ આર સ્ટડી ઇન યુનિટ 4 હિયર આર ધ લિસ્ટ ઓફ ધ રેફરન્સીસ વિચ આર પ્રેઝન્ટ ઇન યોર સિલેબસ નેક્સ્ટ છે આપણી પાસે યુનિટ પેપર છે 502 નામ છે પેપરનું યુ ટેકનિક્સ ઇન અ જીન ટ્રાન્સફર તો વિચ આર જીન સ્ટડી બાય રેપ્લિકેશન ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન્સ આર ટ્રાન્સફર ફ્રોમ વન સેલ ટુ અનધર સેલ્સ આર ઇન અ જીન ટ્રાન્સફર મેકેનિઝમ તો વોટ આર ધ પ્રિન્સિપલ રિસ્પોન્સિબલ ઇન અ જીન ટ્રાન્સફર આર સ્ટડી ઇન યુનિટ નંબર 1 તો કયા કયા પ્રિન્સિપલ રિસ્પોન્સિબલ થાય છે ઇન વિટ્રો કઈ રીતે ઇન વિવો કઈ રીતે તમારું જીન ટ્રાન્સફર થાય છે કયા કયા પ્લાઝમિડ તમ જોવા મળે છે બેક્ટેરિયલ પ્લાઝમિડ એફ પ્લાઝમિડ આર પ્લાઝમિડ એ બધા જ જે છે એ તમે આની અંદર સ્ટડી કરશો યુનિટ 2 ની અંદર શું છે કે યુનિટ 2 ની અંદર આપણે ટ્રાન્સફોર્મેશન સ્ટડી કરશું તો હાઉ જીન ટ્રાન્સફર થ્રુ ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન ડિસ્કવરી ક્યાંથી થઈ બાયોલોજીકલ ટ્રાન્સફોર્મેશન શું છે મોલેક્યુલર મેકેનિઝમ ટ્રાન્સફોર્મેશન શું છે એ બધું જ છે યુનિટ 2 ની અંદર આપણે સ્ટડી કરશું થર્ડ મેથડ છે એ યુનિટ 3 ની અંદર સેકન્ડ મેથડ છે યુનિટ 2-3 ની અંદર આવશે કે ટ્રાન્સડક્શન છે તો વોટ આર ધ ટ્રાન્સડક્શન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્સડક્શન જનરલાઇઝ ટ્રાન્સડક્શન સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન
એ બધું જ છે આપણે યુનિટ 3ની અંદર સ્ટડી કરશું. અને લાસ્ટ મેથડ જે છે એ કન્જ્યુગેશન મેથડ છે, તો એ કન્જ્યુગેશન મેથડ છે આપણે યુનિટ 4ની અંદર સ્ટડી કરશું. એ યુનિટ 4ની અંદર આપણે શું કરીશું, તો કઈ રીતે કન્જ્યુગેશન થ્રુ બેક્ટેરિયલ વન બેક્ટેરિયા સેકન્ડ બેક્ટેરિયાને પોતાનું જીનોમ ટ્રાન્સફર કરે છે, વોટ આર HFR, એફ પ્લસ કોને કહીએ છીએ, એફ માઇનસ કોને કહીએ છીએ, રેક એ પ્રોટીન શું છે, એનું ફંક્શન શું છે, બધે જ બધું આપણે પેપર 2ની અંદર કન્જ્યુગેશનની અંદર સ્ટડી કરશું. અહીંયા જે છે તમને પેપર 2ની રેફરન્સ બુક આપેલી છે કે એ રેફરન્સ બુક થ્રુ તમે પેપર 2ના રિલેટેડ ટોપિક છે એ સ્ટડી કરી શકો છો. થર્ડ આપણું પેપર છે ક્લાસિકલ જેનેટિક્સ. ક્લાસિકલ જેનેટિક્સ, જેનેટિક્સ નામ સાંભળતા જ આપણે મગજની અંદર ફર્સ્ટ સ્ટ્રાઇક થશે એક મેન્ડલ, બરાબર. તો અહીંયા જ આપણે મેન્ડેલિયન પ્રિન્સિપલ સ્ટડી કરશું. તો ફર્સ્ટ યુનિટ આપણી ઇન્ટ્રોડક્ટરી છે, વોટ આર ધ ઓવરવ્યૂ ઓફ જેનેટિક્સ, રિલેશન બિટવીન જીન્સ એન્ડ ટ્રેઇટ, જીન્સ શું છે, ટ્રેઇટ શું છે, એમને બંનેની વચ્ચે શું રિલેશનશીપ છે, ડિફરન્સ ફિલ્ડ્સ ઓફ જેનેટિક, કેટલા કેટલા અલગ ટાઈપ્સ ઓફ જેનેટિક્સ છે. જેમ કે આપણું પેપરનું નામ છે ક્લાસિકલ જેનેટિક્સ, એવા ઇવોલ્યુશનરી જેનેટિક્સ આવે છે, મોલિક્યુલર જેનેટિક્સ આવે છે, તો બધા અલગ અલગ ફિલ્ડ્સ ઓફ જેનેટિક આપણે સ્ટડી કરશું. એન્ડ સેકન્ડ જે એન્ટ્રી થાય છે આપણા મેન્ડલની, તો સેકન્ડ યુનિટની અંદર આપણે સ્ટડી કરશું મેન્ડેલિયન પ્રિન્સિપલ્સ. કયા કયા મેન્ડલ્સના લો છે, મેન્ડલ્સનું જેનેટિક્સની અંદર શું છે, કયું પ્લાન્ટ મેન્ડલે સ્ટડી કર્યું હતું, ડિફરન્ટ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ મેન્ડલ્સના જે છે, વોટ આર ધ સેગ્રિગેશન્સ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોનમેન્ટ, ડાયહાઇબ્રિડ ક્રોસ છે, મોનોહાઇબ્રિડ ક્રોસ છે, મેન્ડેલિયન પ્રિન્સિપલ છે, એ બધે જ બધું આપણે શું છે યુનિટ 2ની અંદર સ્ટડી કરશું. દેન યુનિટ 3ની અંદર શું છે, યુનિટ 3ની અંદર આપણું જીન્સ એન્ડ ક્રોમોઝોમ રિલેટેડ સ્ટડી કરવાનું છે. તો વોટ આર ધ જીન્સ, ડિફરન્ટ ફોર્મ ઓફ જીન્સ, વોટ આર ધ ક્રોમોઝોમ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રોમોઝોમ, ક્રોમોઝોમ રિલેટેડ રિલેટેડ ડિટર્મિનેશન્સ, એક્સ લિંક્ડ ઇનહેરિટન્સ, સેક્સ ડિટર્મિનેશન ઇન ડ્રોસોફિલા, વોટ ઇઝ માઇટોસિસ, મિયોસિસ, ક્રોમોઝોમ્સ એન્ડ હેરિડિટરી, આ બધું જ છે આપણે યુનિટ 3ની અંદર સ્ટડી કરશું. તો યુનિટ 4ની અંદર શું આવશે, તો યુનિટ 4ની અંદર આપણે જેનેટિક લિંકેજ એન્ડ માઇક્રોબિયલ મેપિંગ કરી છે. તો તે જ્યારે ક્રોમોઝોમલ ક્રોસિંગ ઓવર થતું હશે એ ટાઈમે લિંકેજ ફોર્મેશન થશે. તો લિંકેજ શું છે, લિંકેજના એડવાન્ટેજ શું છે, લિંકેજના ડિસએડવાન્ટેજ શું છે, લિંકેજ થ્રુ તમે કઈ રીતે એનાલિસિસ કરી શકો છો, ક્રોમોઝોમલ મેપિંગ શું છે, મેપિંગના એડવાન્ટેજ શું છે, બધી જ બધી વસ્તુ આપણે યુનિટ 4ની અંદર સ્ટડી કરીશું. અહીંયા તમને યુનિટ પેપર 3 માટેના રિલેટેડ જે છે રેફરન્સ તમારા સિલેબસની અંદર આપવામાં આવી છે. ધ લાસ્ટ પેપર જે છે તમારે કોલ કમ્પલસરીનું એ છે RDNA ટેકનોલોજી, R ફોર રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી. રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી એક આખું જેવું તમારું પેપર છે કે જે ફૂલી ટેકનિકલ છે, અને જ્યારે ત્યારે તમે વિઝ્યુલાઇઝેશન સાથે એને સ્ટડી કરશો ત્યારે વધારે મજા આવશે, બરાબર. તો ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્ટરી છે કે વોટ આર જેનેટિક એન્જિનિયરિંગ, RDNA ટેકનોલોજી શું છે, એનું હિસ્ટ્રી પર્સ્પેક્ટિવ શું છે, અને કયા કયા એવા જે સાયન્ટિસ્ટ માઇલસ્ટોન છે કે જે RDNA ટેકનોલોજીની અંદર તમને એમના થ્રુ જ RDNA ટેકનોલોજીને વધારે સાઇન આપવામાં આવી છે. યુનિટ 2ની અંદર છે કે ટૂલ્સ ઓફ જેનેટિક એન્જિનિયરિંગ, મતલબ જે જેનેટિક એન્જિનિયરિંગ RDNA ટેકનોલોજી છે એની અંદર કયા કયા ટૂલ્સ છે, કયા કયા બાયોલોજિકલ ટૂલ્સ છે, નોન બાયોલોજિકલ ટૂલ્સ છે કે જેના યુઝથી તમે એને RDNA ટેકનોલોજીને સક્સેસફુલી કરી શકો છો. જેની અંદર એન્ઝાઇમ છે, એક્ઝોન્યુક્લિયસ છે, એન્ડોન્યુક્લિયસ છે, રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, જેમ કે નોમેનક્લેચર્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ઝાઇમ્સ, અલગ અલગ પ્રોટીન છે, અને અલગ અલગ બીજા એક્ઝામ એન્ઝાઇમ છે લાઇક DNA લાઇગેસ, અલ્કેલાઇન ફોસ્ફેટેસ, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટ છે, DNA પોલિમરેઝ છે, અલગ અલગ વેક્ટર છે જેમ કે કોઝમિડ છે, પ્લાઝમિડ છે, બરાબર છે. એ બધું જ જે બેક્ટેરિયોફાજ છે બધું જ તમે છે આની અંદર સ્ટડી કરશો. એક બીજો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ યુનિટની અંદર એ છે જીન બેંક. થર્ડ યુનિટ છે ટેકનિક્સ ઇન જેનેટિક એન્જિનિયરિંગ. જ્યારે તમે શું છે પહેલું એનો સ્કોપ સ્ટડી કરી લીધો, એના રિલેટેડ ટૂલ્સ સ્ટડી કરી લીધા, તો હવે એ ટૂલ્સનું યુટિલાઇઝેશન કરીને તમે કઈ રીતે જેનેટિક એન્જિનિયરિંગ કરી શકશો, એ તમને કયા ફોર્મની અંદર થઈ શકે, એક જીન બીજા એક સેલમાંથી લઈને તમે બીજા સેલની અંદર કઈ રીતે એન્ટર કરાવી શકશો, એ થયું છે કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકશો, એ બધું જ યુનિટ 3ની અંદર આપણે સ્ટડી કરીશું. લાઇક એની અંદર શું છે, તો રિક્વાયરમેન્ટ ઓફ મોલેક્યુલર બાયોલોજી લેબોરેટરીની અંદર કઈ કઈ રિક્વાયરમેન્ટ જોઈશે, કયા કયા તમારે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશે, એ બધું એની અંદર આવશે. જીન ક્લોનિંગ ઇન પ્રોકેરિયોટિક, તો પ્રોકેરિયોટિકની અંદર તમે જીન ક્લોનિંગ કઈ રીતે કરશો, પહેલાં ફર્સ્ટલી તમે DNA આઇસોલેટ કરશો, એને ફ્રેગમેન્ટના ફોર્મની અંદર આઇસોલેટ કરશો, પછી એને અલગ અલગ એન્ઝાઇમથી ટ્રીટમેન્ટ કરશો, પછી એનું આઇડેન્ટિફિકેશન કરશો, પછી એને સ્ટોર કરશો, અને પછી એને એક સેલમાંથી બીજા સેલની અંદર તમે ટ્રાન્સફર કરશો.
પછી વોટ આર ધ કોલોની હાઇબ્રિડાઇઝેશન, એનિમલ સેલ એન્ડ એનિમલ વાયરસ કલ્ચર, ઇલેક્ટ્રોફોરેસિસ, ફોરેશન, પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ, માઇક્રો ઇન્જેક્શન, એ બધી જ ટેકનિક છે યુનિટ થ્રીની અંદર તમારે આવશે. આફ્ટર કમ્પ્લીશન ઓફ આર ડીએનએ ટેકનોલોજી એન્ડ આર ડીએનએ ટેકનોલોજી ટૂલ્સ, એ જે આર ડીએનએ ટેકનોલોજી છે એની એપ્લિકેશન્સ કેટલી કેટલી છે, કયા કયા ફિલ્ડની અંદર છે, લાઈક એગ્રીકલ્ચર, એન્વાયરમેન્ટ, મેડિકલ, ઇન્ડસ્ટ્રીઝ, એ બધી જ એપ્લિકેશન તમે યુનિટ નંબર 4ની અંદર સ્ટડી કરશો. અહીંયા જે છે એ તમને રેફરન્સ બુક આપેલી છે. હું તમારા કોર કમ્પલસરી કમ્પ્લીટ થઈ ગયા. ફિફ્થ જે તમારી પાસે પેપર છે એ છે સબ્જેક્ટિવ ઇલેક્ટિવ. તો સબ્જેક્ટિવ ઇલેક્ટિવ છે ટોટલ બે યુનિટની અંદર ડિવાઇડ થયેલું છે. બરાબર, સબ્જેક્ટિવ ઇલેક્ટિવ છે બાયોઇન્ફોર્મેટિક્સ. બરાબર, તો બાયોઇન્ફોર્મેટિક્સ જે નવો ટર્મ હશે તમારા માટે કરીને. તો બાયોઇન્ફોર્મેટિક્સ શું છે? તો બાયો અને ઇન્ફોર્મેટિક્સ મતલબ બાયોલોજીકલ ટૂલ્સને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કો રિલેટ કરવામાં આવ્યું છે, એટલે એને આપણે બાયોઇન્ફોર્મેટિક્સ કહીએ છીએ. તો યુનિટ 1 છે ઇન્ટ્રોડક્શન ઓફ બાયોઇન્ફોર્મેટિક્સ. મત બાયોઇન્ફોર્મેટિક્સ શું છે, એના સ્કોપ શું છે, ક્યાંથી બાયોઇન્ફોર્મેટિક્સ સ્ટાર્ટ થયું છે, એની હિસ્ટ્રી શું છે, બેઝિક અને સેકન્ડ એની અંદર છે બેઝિક કોમ્પ્યુટિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડેટાબેઝ. મતલબ કઈ રીતે તમે કોમ્પ્યુટરના અલગ અલગ ટૂલ્સ થ્રુ તમે બાયોઇન્ફોર્મેટિક્સની સ્ટડી કરી શકો છો અને એના કઈ રીતે તમે એને કોરિલેટ કરી શકો છો. યુનિટ 2ની અંદર શું છે, કમ્પોનન્ટ્સ ઓફ બાયોઇન્ફોર્મેટિક્સ. બાયોઇન્ફોર્મેટિક્સની અંદર કયા કયા કમ્પોનન્ટ છે, અલગ અલગ કયા કયા સોફ્ટવેર છે, લાઈક બ્લાસ્ટા છે, ફાસ્ટા છે એ. અને સેકન્ડ યુનિટ છે બાયોઇન્ફોર્મેટિક્સની એપ્લિકેશન શું છે. તો અહીંયા તમારા જે કમ્પલસરી થિયોરી પેપર છે એ કમ્પ્લીટ થઈ જાય છે. નેક્સ્ટ આપણે મૂવ કરીશું તમારે પ્રેક્ટિકલ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ જે છે, જેમાં તમને સૌથી વધારે મજા આવે છે. નવે લાઈવ માઇક્રો ઓર્ગેનિઝમ સાથે ડીલ કરવામાં આવે છે, એને આપણે શું એ આપણે આવે છે માઇક્રોબાયોલોજીની અંદર. તો MI 505 છે પ્રેક્ટિકલ. બરાબર, તો ટોટલ તમારે અહીંયા 11 નંબર્સ ઓફ પ્રેક્ટિકલ્સ તમારી આગળ શો થઈ રહ્યા છે. એમાંથી 3 છે એ ડેમોન્સ્ટ્રેશન છે, મતલબ 3 પ્રેક્ટિકલ છે એને તમે ડેમોન્સ્ટ્રેશનમાં પરફોર્મ કરશો, અને બાકીના રહેલા 8 પ્રેક્ટિકલ છે એ જે તમારે પરફોર્મ કરવાના રહેશે. તો મોસ્ટ પ્રોબેબલી જે પ્રેક્ટિકલ છે એ તમારું માઇક્રોબિયલ જેનેટિક મતલબ 501 પેપર છે એના રિલેટેડ જોવા મળે છે. બધા જ પ્રેક્ટિકલ મોસ્ટલી છે એ મ્યુટેશન, ડીએનએ ડેમેજ, ડીએનએ રિપેર અને એના રિલેટેડ લગતા જેટલા જે પેરામીટર્સ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. Now thank you, stay home, stay happy.